ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 1 જુલાઈએ લેવાની જાહેરાત કરી છે. ત્યારે બનાસકાંઠા શિક્ષણ વિભાગ કોરોનાની ચુસ્ત ગાઈડલાઈન વચ્ચે પરીક્ષા યોજવા સજ્જ બન્યું છે. બનાસકાંઠા જિલ્લામાં 1 જુલાઈથી શરૂ થનારી ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં સામાન્ય પ્રવાહમાં 31 પરીક્ષા કેન્દ્ર ઉપર 151 બિલ્ડિંગમાં 30,924 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે વિજ્ઞાન પ્રવાહના 5 પરીક્ષા કેન્દ્રોના 21 બિલ્ડિંગમાં 4,873 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હોવાનું બનાસકાંઠા જિલ્લાના મુખ્ય શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે માર્ચમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે. જોકે કોરોનાના કહેર વચ્ચે ચાલુ વર્ષે ધોરણ 10ના પરીક્ષાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. તેમજ ધોરણ 10ના રિપીટર અને આઇસોલેટેડ વિદ્યાર્થીઓની પરીક્ષા પણ 1 જુલાઈથી શરૂ થશે. માનનીય મુખ્યમંત્રી સાહેબે જાહેર કરેલ છે કે ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની રાબેતા મુજબ 1 જુલાઈથી પરીક્ષા લેવાશે. ધોરણ 10ની રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપેલ છે, પરંતુ ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થી, આઇસોલેટેડ જે વિદ્યાર્થી છે, તેમની પણ 1 જુલાઈથી પરીક્ષા લેવાની છે. બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય પ્રવાહ ધોરણ 12ના 31 પરીક્ષા કેન્દ્રો ઉપર 151 બિલ્ડિંગ ઉપર 30,924 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 5 પરીક્ષા કેન્દ્રોના 21 બિલ્ડિંગો ઉપર 4,873 વિદ્યાર્થીઓ આપવાના છે. આ વખતે કોરોના મહામારીના કારણે જે દરેક વર્ગખંડમાં 30 વિદ્યાર્થી માટે એક બ્લોક હતો, જેની જગ્યાએ 20 વિદ્યાર્થી એક બ્લોક કરવાનો આવશે. અત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ શિક્ષણ નિરીક્ષકો મારફત અને એડીઆઈ મારફત પરીક્ષા કેન્દ્રોનો સર્વે પણ ચાલુ થઈ ગયો છે અને તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે. કોરોના ગાઈડલાઈન અંતર્ગત સરકાર શ્રી દ્વારા જે કોરોના ગાઈડલાઈન આપારો એસઓપી જાહેર કરવામાં આવશે, તેનું ચુસ્તપણે દરેક પરીક્ષા કેન્દ્રો પર પાલન કરવામાં આવશે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આચાર્યની મિટિંગ કરી અને આચાર્યને કેન્દ્ર સંચાલકને પણ જરૂરી સૂચના આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા કેવી તૈયારી? શિક્ષણ વિભાગ દ્વારા આજે માનનીય સચિવ સાહેબશ્રી, માનનીય અધ્યક્ષ સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તે દ્વારા પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જે સૂચના આપવામાં આવી છે એ પ્રમાણેનું તેનું પાલન કરવામાં આવશે. અને જે તાલુકા સુઈગામ તાલુકામાં સામાન્ય પ્રવાહનું એક પણ કેન્દ્ર નથી, ત્યાં આગળ સામાન્ય પ્રવાહના કેન્દ્ર માટે પણ અત્યારે પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન સામાન્ય રીતે એક બ્લોકમાં 30 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. જોકે કોરોનાના કારણે સંક્રમણ ન ફેલાય તે માટે ચાલુ વર્ષે 20 પરીક્ષાર્થીઓ વચ્ચે એક બ્લોક ફાળવવામાં આવશે તેવું શિક્ષણ વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.